હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જગદીશ કપૂરિયા ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જૂનાગઢ આપણે આજે વાત કરવાની છે બેઝિક ઓફ કેમિસ્ટ્રી જેને આપણે કહીએ ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી તો ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રીમાં જોવાનું એ છે ફંડામેન્ટલ ઓફ કેમેસ્ટ્રી એટલે કે બેઝિક કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી એટલે થાય રસાયણશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર આ રસાયણ શાસ્ત્રનો ઉપયોગ આપણા જીવનમાં કેવો કેવો છે અને આપણું જીવન કેવું સરળ બનાવી દે છે એટલા માટે આપણે રસાયણશાસ્ત્ર છે ભણીએ છીએ આખા વિશ્વમાં ઘણી બધી શોધો અને પેટર્ન્સ છે એ જનરેટ થતી હોય છે અને રસાયણશાસ્ત્રના નામે છે એ બુક થતી હોય છે તો આ રસાયણશાસ્ત્રનું બેઝિક ફંડામેન્ટલ શું છે આપણે જો ભણવું જ હોય જેમ કે રસાયણશાસ્ત્ર શીખવું છે તમે ધોરણ આઠ નવ દસમાં બેઝિક ઓફ કેમિસ્ટ્રી છે જોઈ ગયા હશો આમ છતાં પણ આપણે જે જરૂરિયાત છે એ બેઝિક ઓફ કેમિસ્ટ્રી છે આજે આપણે જોઈશું એમાં જુદા જુદા પાર્ટ છે પહેલાં તો એટમ મોલેક્યુલ્સથી ચાલુ કરશું અને છેલ્લે વેલેન્સી અને જે બે બંધ બને છે તો એ બંધ બનવા માટે સેમની જરૂરિયાત છે કેવા કેવા મટિરિયલ અથવા તો કેવા મોલેક્યુલ્સ છે કેવા આયન્સ છે કેવા એટમ્સ છે એની રિક્વાયરમેન્ટ હશે એ ફંડા થયોટિકલી આપણે જોતા જઈશું અને થ્રુલી એ આપણે આઈડિયા આવશે કે કેવી રીતે કોઈપણ પ્રકારનો જે એટમ છે એમાં વેલેન્સી જનરેટ થાય છે અને બેલેન્સને અંતે એ શું કામ બંધ બનાવે છે તો એક પછી એક વાત વસ્તુ છે જોતા જઈએ પણ બેઝિક જે છે એ છે રસાયણશાસ્ત્ર તો રસાયણશાસ્ત્રનો મતલબ જ એમ છે કે કંઈક ને કંઈક એવા રસાયણો છે એમના વિશે આપણે માહિતી મેળવવાની છે એટલા માટે આપણે એમને કહીએ છીએ રસાયણશાસ્ત્ર રસાયણનું આખે આખું સર્વૈયું છે એ આમાં જોવાનું હોય છે બેઝિક આમ રસાયણશાસ્ત્ર તો બહુ મોટો સબ્જેક્ટ છે પણ આપણે જે ભણવાનું છે એ છે બેઝિક ઓફ કેમેસ્ટ્રી આજે જે ભણવાનો છે કે કંઈક ને કંઈક અહીંથી આપણે આપણે જે રસાયણશાસ્ત્ર છે એમની શરૂઆત છે એ જોઈ શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠ નવ અને દસમાં પરમાણુ અણુ એમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન વિશેની માહિતી છે એ તમને હશે જ આમ છતાં પણ આપણે ત્યાંથી શરૂઆત કરીએ તમે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ એકથી ત્રીસના તત્વો છે એ પણ જાણતા હશો એમના વિશે પણ તમને માહિતી હશે આમ છતાં પણ આપણે જે આજે બેઝિકથી શરૂઆત કરીએ તો રસાયણશાસ્ત્રમાં આપણે સૌ જો કોઈ પણ મટિરિયલ હોય તો એ છે પરમાણુ જેમને આપણે પરમાણુ કહીએ કે પરમાણુના જે પાર્ટ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ પરમાણુમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હશે તો ત્યાંથી શરૂઆત કરીએ તો કંઈક ને કંઈક પરમાણુ છે એ મહત્ત્વનું છે પરમાણુને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એટમ બરાબર તો આ પરમાણુ જે એ ઘણી બધી બનેલા છે એમાં બેઝિક ત્રણ વસ્તુ છે પરમાણુમાં પ્રોટોન છે પ્લસ ઇલેક્ટ્રોન છે પ્લસ ન્યુટ્રોન છે એક ખાસ બાબત કે રસાયણશાસ્ત્રમાં ઘણા બધા તત્વો છે પરમાણુઓ છે અણુઓ છે શોધાઈ ગયા છે એમાં હાઇડ્રોજન જ એક એવો પરમાણુ છે કે જેમાં ન્યુટ્રોન નથી હોતો બાકી બધામાં ન્યૂટ્રોન હોય છે હાઇડ્રોજનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ખાલી હોય છે બે જ હોય છે ન્યૂટ્રોન હોતો નથી તો આ પરમાણુ છે આમની આમના આ બનાવેલા છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ન્યૂટ્રોન શેના બનેલા છે તો એમને કહીશું આપણે ક્વાર્ક કણો ક્વાર્ક કણોના બનેલા છે આ પ્રોટોનની શોધ કરેલી છે ઇલેક્ટ્રોન છે એ શોધાયો છે ન્યૂટ્રોન છે અમુક અમુક વૈજ્ઞાનિકોએ એમની 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 બાબત ઉપર આપણે જશું ને એમનો માસ કેટલો છે એમની પર્ટિક્યુલર વોલ્યુમ શું છે એમનું શોધ કોણે કરી છે ક્યારે કરી છે એ આપણે જોવું નથી આપણે બેઝિક જોવાનું છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોનમાંથી પરમાણુ બને જેમને આપણે આઇટમ કહીએ છીએ પણ આ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન આ બનેલા છે તો કે ક્વાર્કણોના સાયન્સ એમ કહે છે કે કંઈક એવા પોઝિટિવ કણો છે કંઈક નેગેટિવ ક્વાર્ક મેટર છે કંઈક એવી ન્યુટ્રલ ક્વાર્ક મેટર છે જેમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન બને છે તો આ ક્વાર્ક કણો હજુ સાયન્સ આગળ જાય છે કે ક્વાર્ક કણો સેના બનેલા છે તો એ હજુ આપણે કંઈ કહી શકતા નથી જેને કહીએ છીએ જેને સાયન્સ એમ કહે છે કે ડાર્ક મેટરના બનેલા છે ક્વાર્ક કણો છે એ ડાર્ક મેટરના બનેલા છે આ ડાર્ક મેટરથી આપણે આગળ જોવું નથી આટલું જ પરમાણુથી આમ જઈએ તો પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન છે ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન છે તો ફરી ભેગા પરમાણુઓ જેમને ઇંગ્લિશમાં મોલેક્યુલ્સ કહેવાય બે બે અણુ ભેગા થઈ અને બે પરમાણુ ભેગા થઈ અને અણુ બને જેને આપણે મોલેક્યુલ્સ કહેશું આ મોલિક્યુલ્સમાં ઘણું બધું હોય જેમ કે હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થાય એચ ટુ બને હાઇડ્રોજન વોટર ભેગા થાય તો પાણીનો અણુ બને બરાબર અને આ બધા જે અણુઓ છે એમના ફરી પાછા બે પ્રકારે ટાઈપ જનરેટ થાય છે જુદું જુદું એડવાન્સ સાયન્સ એમ કહે છે કાં તો એ એલિમેન્ટ્સ હશે અથવા તો એ કમ્પાઉન્ડ હશે પણ એમના પણ જુદે જુદે ઘણી બધી વિચારો વિમર્શો થતા હોય છે આમ છતાં પણ એમાંથી બે વસ્તુ અણુઓ છે એમાં કાં તો એલિમેન્ટ્સ હશે અથવા તો એ કમ્પાઉન્ડ હશે એલિમેન્ટ્સ એટલે તત્વ હશે અથવા તો એ સંયોજન હશે સંયોજન એટલે કમ્પાઉન્ડ જેમ કે જો બેઝિક વસ્તુ સાવ બેઝિક કેવું હોય તો એમ કહી શકે એલિમેન્ટ એટલે જેમ કે જો એલિમેન્ટ કેવું હોય તો એલિમેન્ટ એટલે કંઈક આવું એ બધા અણુ જ છે મોલેક્યુલ જ છે એલિમેન્ટ્સ અથવા તો કમ્પાઉન્ડ તો એ અણુ જ છે એક સિમ્પલ પ્રકારનો એક સાદો અણુ છે જેમ કે એલિમેન્ટ્સ હોય તો સમજી લો કે એચ ટુ હોય તો એમાં એક જ પ્રકારનો અણુ જે હશે હાઇડ્રોજન પરમાણુ હશે હાઇડ્રોજન હાઇડ્રોજન બે ભેગા થાય થયા અણુ બનશે આવા ઘણા બધા હાઇડ્રોજન એચ ટુ ગેસ જનરેટ થાય તો એચ ટુ એલિમેન્ટ્સ થશે જેમ કે ઓ ટુ જેમ કે સીએલ સીએલ ટુ સીએલ જે છે એ ગેસ છે ઓક્સિજન પણ ગેસ છે અથવા તો કોઈ મેટલ છે એનએ છે એફી છે અહીંયા આપણે એનએ ટુ એફી ટુ એવી રીતે લખતા નથી કારણ કે મેટલમાં પર્ટીક્યુલર એમનું જે સ્ટ્રક્ચર છે આપણે યુનિટ વનમાં છે જોઈશું મેટલના જુદા જુદા સ્ટ્રક્ચર છે તો સ્ટ્રક્ચરના બેઝ ઉપર આપણે એવું કહેતા નથી કે આટલા સોડિયમના પરમાણુ અથવા તો આટલા ફેરસના છે જોડાય અને એક પર્ટિક્યુલર એલિમેન્ટ્સ તૈયાર કરે તો આવું હશે આને આપણે એલિમેન્ટ્સ કહેશું કે જેમાં એક જ પ્રકારનો અણુ હશે એક જ પ્રકારનું પરમાણુ હશે જ્યારે કમ્પાઉન્ડ એટલે શું સંયોજન એટલે એમાં એક થી વધારે એટમ છે એક થી વધારે એટમ છે આવેલા હશે જેમ કે એચ જેમ કે એચ સીએલ જેમ કે એનએસસીએલ તો આમને આપણે સંયોજન કહીશું બે જુદા જુદા પરમાણુઓ ભેગા થઈ અને જે અણુ બનાવે છે એ સંયોજન છે કમ્પાઉન્ડ છે પછી એમાં વોટર પાણી આવી ગયું પછી એમાં એસિડ આવી જાય બધા પ્રકારના બેઝ આવી જાય બધા પ્રકારના સોલ્ટ આવી જાય એક પ્રકારનું કમ્પાઉન્ડ છે આ જુદા જુદા એલિમેન્ટ્સ ભેગા થશે કમ્પાઉન્ડ ભેગા થશે તો કંઈક ને કંઈક મિક્સર્સ બનાવશે મિશ્રણ જેને આપણે કહીએ આ મિશ્રણના બે પ્રકાર હોય છે હોમોજીનિયસ મિક્સર હિટ્રોજીનિયસ મિક્સર્સ હોમોજીનિયસ મિક્સર્સ એમને આપણે આગળ જોશું નહીં સંયોજનો જે બને છે એમને બે સંયોજનો ભેગા થઈ અને મિક્સર્સ બનાવે જેને આપણે મિશ્રણ કહીએ ગુજરાતીમાં એના ફરી પાછા બે પ્રકાર છે હોમો હિટરો હોમોજીનિયસ મિક્સર્સ એટલે પાણીમાં ખાંડને ઉગાડો પાણીમાં એનએસિયલને ઉગાડો મીઠાને ઉગાડો તો એકરૂપ દ્રાવણ બની જાય એમાં કંઈ પણ પ્રકારનું મટિરિયલ છે આપણે આઇડેન્ટિફાઈ ન કરી શકીએ કે આ એનએસસીએલ છે અને આ વોટર છે તો એમને હોમોજીનિયસ એકરૂપ મિશ્રણ હિટ્રોજીનિયસ એટલે બધું ભેગું થશે પણ કંઈ આઈડેન્ટિફાઈ બધું થઈ શકશે એકરૂપ મિશ્રણ બનશે નહીં જેમ કે પાણીમાં તમે રેતી નાખો તો રેતી આઈડેન્ટિફાઈ થઈ જશે સિલિકા છે આઈડેન્ટિફાઈ થઈ જશે પાણીમાં કોઈ પથ્થર નાખો પાણીમાં કોઈ બીજું એવું મટીરિયલ નાખો કે જે સસ્પેન્ડેડ ફોર્મમાં પડ્યું રહેશે તો હિટ્રોજિનિયસ મિક્સર્સ થશે એકરૂપ મિશ્રણ નહીં થાય તો એ છેલ્લે એવું જશે હોમોજીનિયસ મિક્સર્સ અને હિટ્રોજિનિયસ મિક્સર્સ આમાં હજુ અમુક વિભાવનાઓ હોય જેમ કે દ્રાવ્ય છે દ્રાવક છે અને પછી દ્રાવણ બને સંયોજનો જ્યારે બને છે ત્યારે સંયોજનોમાં પર્ટિક્યુલર બે વસ્તુ હોય જેમ કે આપણે સંયોજનોની વાત કરી તો એમાં આપણે એવું કીધું કે જુદા જુદા સંયોજનો બને દ્રાવણો બને છે તો એમાં બે પ્રકારના મટિરિયલ હોય એનએસસીએલ અને વોટર અથવા તો સીએલ પ્લસ વોટર તો આ બંને દ્રાવણો જ છે મિક્સર સંયોજનો બને છે અને સંયોજનો અંતે જે દ્રાવણ બને છે તો બંને દ્રાવણો જ છે પણ આ બંને દ્રાવણોમાં એવું છે કે સીએલ એક દ્રાવ્ય ભાગ છે અને એચ ટુ ઓ છે દ્રાવક છે જેમાં વસ્તુ ઓગળે એ દ્રાવક અને જે વસ્તુ ઓગળે એ દ્રાવ્ય અને બને છે દ્રાવણ દ્રાવણ પાણીમાં તો અહીંયા એચસીએલ જે છે એ દ્રાવ્ય હશે આ બંને ભાગ દ્રાવ્ય હશે અને આ હશે દ્રાવક તો જે વસ્તુ બને છે એ દ્રાવણ બનશે ક્યારેક એવું થશે કે ઓગળશે પણ આયોનું નહીં ઉત્પન્ન થાય તો ક્યારેક આયોનિક દ્રાવણ બનશે ક્યારેક નોન આયોનિક દ્રાવણ બનશે એટલે જેમને આપણે સાદી ભાષામાં રસાયણશાસ્ત્રની ભાષામાં કેવું હોય તો એમ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન નોન ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન એમાં ફરી પાછું આ સ્ટ્રોંગ એસિડ હશે તો સારામાં સારું પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનશે વીક એસિડ હશે તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બનશે તો દ્રાવણના જુદા જુદા પ્રકાર છે પણ આપણે એટલું બધું ડીપમાં જવાનું છે અહીંયા સુધી જોઈએ કે આ દ્રાવ્ય છે અને આ દ્રાવણ છે પણ આપણે વાત કરતા હતા પરમાણુ જે પરમાણુ છે ત્યાંથી બધી શરૂઆત થઈ આપણે પરમાણુમાં રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે એ બેઝિક વસ્તુ છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે કે જે તે પરમાણુ છે એમાં પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે આપણે ન્યૂટ્રોનની વાત જાણશું નહીં આપણે અત્યારે ન્યુટ્રોનની કંઈ જરૂરિયાત છે નહીં આપણે જે બેઝિક કેમેસ્ટ્રી ભણવાના છીએ બેઝિક કેમેસ્ટ્રીમાં અત્યારે આપણે ન્યૂટ્રોન વિશે જોશું નહીં પણ આપણે જે વાત કરવાની છે એ છે અણુ પછી બે અણુ પર સોરી આપણે જે વાત કરવાની એ બે પરમાણુ પરમાણુની વાત કરવાની તો બે પરમાણુઓ પછી ભેગા થયા અણુ બનાવે છે અને કંઈક ને કંઈક રાસાયણિક બંધથી જોડાશે કંઈક એનર્જી લોસ થશે અને ઇલેક્ટ્રોનની આપલે થશે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે કંઈક એ એવું સિમ્પલ એટ્રેક્શન ફોર્સ જનરેટ થશે કે જેથી બે પરમાણુઓ જોડાય છે અને કંઈક એક રાસાયણિક બંધથી જોડાય અને કંઈક અણુ છે એ બનાવશે તો આપણે પહેલાં જોવાનું છે પરમાણુ આ પરમાણુ એટલે શું આ પરમાણુ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના બનેલા છે તો આવા ઘણા બધા પરમાણુ વિશે આપણે જાણીએ છીએ જેને આપણે એલિમેન્ટ્સ કહીએ છીએ જેમ કે હાઇડ્રોજન છે હિલિયમ છે લિથિયમ છે બેરેલિયમ છે બોરોન છે તો આ એકથી ત્રીસ પરમાણુઓ છે એમની વિગતવાર આપણે અત્યારે આગળ જોઈએ તો આપણે વાત કરવાની છે અત્યારે પરમાણુ પરમાણુથી જ આગળ આપણે જોવાનું છે બધું આપણે આ બાજુ કંઈ જોવાનું છે નહીં હા એમાં જોશું કે એમાં પ્રોટોન કેટલા છે ઇલેક્ટ્રોન કેટલા છે અને પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે રીઅરેન્જમેન્ટ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે અને એમના બેઝ ઉપર આપણે જે તે પરમાણુ કયા બીજા પરમાણુ સાથે કેવી રીતે જોડાઈ શકે એ બાબતો જોઈશું તો આપણે જોવાનું છે અત્યારે પરમાણુ કોઈ પણ પરમાણુ છે આપણે બેઝિક્સથી ચાલુ કરીએ હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુ જો હોય જેમ કે હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઇડ્રોજન પરમાણુનો ઓળખ હોય તો એમાં અંદર એચ લખેલો ન હોય એવું ક્યાંય નથી હોતું કે એમાં એચ લખેલો એટલે આપણે ખબર પડી જાય કે હાઇડ્રોજન પરમાણુ નહીં એવું નથી હોતું હા આ કેવા હાઇડ્રોજન પરમાણુ થિરિયટિકલી આપણે ભણવું હોય તો આ હાઇડ્રોજન પરમાણુ હોય પણ હોય શું ખરેખર તો એક કેન્દ્ર છે એમાં પોઝિટિવ ચાર્જ છે ધન વીજભાર છે સામાન્ય રીતે પ્રોટોન છે એ ધન વીજભારિત હોય આપણે જે પ્રોટોનની વાત કરીએ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન પ્રોટોનને પી ઇલેક્ટ્રોનને ઈ અને ન્યૂટ્રોનને એનના ફોર્મમાં બતાવવામાં આવે તો પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ સોરી નેગેટિવ અને ન્યૂટ્રોન છે તટસ્થ છે વિદ્યુતીય રીતે એ તટસ્થ છે બરાબર તો હવે જ્યારે આપણે કોઈ પણ પરમાણુ જોઈએ છીએ તો એના સેન્ટરમાં એવું નથી લખેલું કે આ હાઇડ્રોજન છે અથવા તો એવું કે સેન્ટરમાં નથી લખેલું કે આ સોડિયમ છે એ આપણે નામ આપણે આઈડેન્ટિફિકેશન માટે કે અગિયાર પ્રોટોન હોય તો એ સોડિયમ હોય એના માટે આપણે કહીએ છીએ ખરેખર શું છે તો કે કેન્દ્રમાં પ્રોટોન છે અને કેન્દ્રની બહારની જે કક્ષા છે ત્યાં ઇલેક્ટ્રોન છે ફરે છે જેવી રીતે સૂર્યની આજુબાજુ પૃથ્વી છે ફરે છે અને પૃથ્વીની આજુબાજુ ચંદ્ર છે એ ફરે છે તો પૃથ્વી જે મુખ્ય તત્વ છે અને એની આજુબાજુ ચંદ્ર ફરે છે પણ પૃથ્વી માટે મુખ્ય જો કોઈ હોય તો એ સૂર્ય છે સૂર્ય છે ફરી પાછો જેવી રીતે ગેલેક્સીમાં પર્ટિક્યુલર હોલ હોય એમની આજુબાજુ જે આખી આખી પર્વકારને ફરતી હોય તો એવી જ રીતે અહીંયા સેન્ટરમાં પ્રોટોન છે ને ઇલેક્ટ્રોન છે એ એમની બારની કક્ષામાં છે બંનેનો ચાર્જ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ રિપલ્ઝન રિપલ્ઝન એટ્રેક્શન રિપલ્ઝનને લીધે એ સતત એમની જે કક્ષા છે એમાં ફરે રાખતું પોઝિટિવ ચાર્જને લીધે એ પોતાની તરફ ખેંચશે નેગેટિવ છે એ આવવાના પ્રયત્ન કરશે પણ એક ડિસ્ટન્સથી વધારે અંદર આવી શકશે નહીં અને સેટ થઈ પોતાની ભ્રમણ કક્ષાઓમાં સતત ઇલેક્ટ્રોન ફરે રાખે તો એક પોઝિટિવ ચાર્જ છે એટલા માટે આપણે એમને હાઇડ્રોજન કહીએ છીએ પણ જો અહીંયા સેન્ટરમાં આઠ એચ આઠ પ્લસ હોય આઠ પ્રોટોન જેટલો ચાર્જ હોય એટલો વજન હોય તો એ થઈ જાય છે ઓક્સિજન બરાબર અને એમના જે ઇલેક્ટ્રોન છે એમને આમ કક્ષામાં ફરતા હશે એ કક્ષાઓ જુદી જુદી છે આપણે જોશું વન એસ છે ટુ એસ છે ટુ છે જુદી જુદી કક્ષાઓમાં છે ઇલેક્ટ્રોન છે આમ ડિસ્ટન્સ રાખી રાખી એના ફરતા હશે ઇલેક્ટ્રોન છે અહીંયા ફરતા હશે પહેલી કક્ષામાં બે હશે બીજીમાં આઠ હશે આઠ ઇલેક્ટ્રોન છે ઓક્સિજનની આજુબાજુ ટોટલ ટોટલ આઠ જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે તો બે અહીંયા હશે અને બાકીના જે છ છે એ આગળ આ કક્ષામાં હશે ટોટલ આગળ બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય અહીંયા આપણી પાસે બીજી કક્ષામાં છ જ ઇલેક્ટ્રોન હશે તો ટોટલ છ ઇલેક્ટ્રોન છે બારની કક્ષામાં છે ફરતા હશે તો અહીંયા જે પોઝિટિવ ચાર્જ છે એમની ઉપર આપણે આઈડેન્ટિફાઈ કરશું કે એમની અંદર કેટલા પ્રોટોન છે અને એમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ હાઇડ્રોજન હિલિયમથી માંડી અને કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ જોઈએ આપણે એક ફોર્મેટ બનાવશું કે પર્ટિક્યુલર જે તે સંજ્ઞા છે સમજી લો કે આપણે હાઇડ્રોજન વિશે લખવું છે તો આપણે આવી રીતે લખશું હાઇડ્રોજન છે આવી રીતે એક એક આ એવું બતાવે છે આ જે છે એ સંજ્ઞા છે કોની સંજ્ઞા પરમાણુની શું છે તો કે નામ શું છે તો કે હાઇડ્રોજન આ શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા છે તો કે આ શું છે તો કે પ્રોટોનની સંખ્યા કેટલા છે તો કે એક આ ખાસ આપણે ફોર્મેટ જોઈશું આપણે જયારે લખશું ત્યારે પર્ટિક્યુલર સમજી લો કે આવી રીતે આપણે લખેલું હોય જેમ કે આમ એનો મતલબ એમ કે હાઇડ્રોજન છે એમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન છે પણ અહીંયા જે એક બતાવેલો છે પ્રોટોનની જે સંખ્યા છે એ જ એમનો પરમાણુ ક્રમાંક હશે એટલે આપણે અમુક વસ્તુ લખશું જેમ કે પરમાણુ ક્રમાંક લખશું સંજ્ઞા લખશું અને એમનું નામ લખશું બરાબર જે તે પરમાણુ એકથી ત્રીસ પરમાણુ આવી રીતે આપણે જોઈએ એક પછી એક જોતા જઈએ તો પહેલા શું શું લખશું તો કે પરમાણુ ક્રમાંક લખશું પરમાણુ ક્રમાંક ક્યાંથી આવશે તો કે એમના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે એમના નામ ઉપરથી આપણે કહીશું કે આમાં પરમાણુ ક્રમાંક છે એમનો આટલો છે પણ આપણે ઇન્ક્રીમેન્ટલ ઓર્ડરમાં છે જોતા જશું પરમાણુની સંજ્ઞા લખશું ક્યારે પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન સાથે લખશું બરાબર એટલે આપણે કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ સાથે અને પરમાણુનું નામ લખશો જોતા જઈએ એક પછી પાંચ પાંચના ફોર્મેટમાં જોઈએ પહેલું છે હાઇડ્રોજન સંજ્ઞા સાથે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા નામ છે હાઇડ્રોજન આવી જ રીતે બીજું પરમાણુ ક્રમાંક બીજું હિલિયમ હવે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુમાં પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એમના બેઝ ઉપર આપણે કીધું કે એમના એમાં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન હશે તો જેટલો પરમાણુ ક્રમાંક હશે એટલા જ પ્રોટોન હશે અને એટલા જ ઇલેક્ટ્રોન હશે ન્યૂટ્રોનની બાબતમાં ચેન્જીસ છે પણ એ આપણે જોવાનું નથી બરાબર અત્યારે આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની બાબતો જ જોતા જઈએ તો હિલિયમ છે બે પરમાણુ ક્રમાંક છે તો એનો મતલબ કે એમાં બે પ્રોટોન છે અને બે ઇલેક્ટ્રોન છે તો હિલિયમની સંજ્ઞા છે એચ અને બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન નામ છે હિલિયમ ત્રીજું છે લિથિયમ પરમાણુ ક્રમાંક ત્રણ છે તો ત્રણ પ્રોટોન છે અને ત્રણ ઇલેક્ટ્રોન છે નામ છે લિથિયમ ચાર બેરેલિયમ તો ચાર પ્રોટોન છે ચાર ઇલેક્ટ્રોન છે બરાબર એમના પછી છે પાંચમું પરમાણુ ક્રમાંક પાંચ તો પાંચમાનું નામ છે બોરણ અને સંજ્ઞા છે બી તો પાંચ પરમાણુ ક્રમાંક છે એટલે પાંચ પ્રોટોન અને પાંચ ઇલેક્ટ્રોન છે નામ છે બોરણ તો આવી રીતે એક થી ત્રીસ છે હવે આપણે આગળ જોતા જઈએ તો પહેલું છે હાઇડ્રોજન બીજું છે હિલિયમ ત્રીજું છે લિથિયમ ચોથું છે બેરેલિયમ પાંચમું છે બોરોન હવે આપણે જોઈએ છઠ્ઠું છઠ્ઠું કાર્બન સંજ્ઞા છે કાર્બન પરમાણુ ક્રમાંક છે એમનો છ એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે છ કાર્બન સાતમું છે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક સાત છે જો સાથે સાથે સિમ્બોલ પણ જોતા જજો પરફેક્ટ પરમાણુ ક્રમાંક સાત છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સાત સાત થશે શું છે તો કે નાઇટ્રોજન આઠમું છે ઓક્સિજન સંજ્ઞા છે એમની ઓ એટ નામ છે એમનું ઓક્સિજન નવમું છે ફ્લોરિન સંજ્ઞા છે એમની એફ સિમ્પલ એફ નવ નવ નામ છે એમનું ફ્લોરિન દસમું છે નિયોન સંજ્ઞા છે એમની એન ઇ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દસ દસ નામ છે એમનું નિયોન હા ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે જો એન એન જોઈ શકો બંનેમાં સંજ્ઞામાં એન છે એ મુખ્ય છે પણ જ્યારે કોઈ પણ મત પરમાણુનું જ્યારે આપણે સંજ્ઞા લખતા હોય ત્યારે ખાસ જોવાનું કે પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં આવે પહેલો જે લેટર લખો આ એ હંમેશા કેપિટલ અને સેકન્ડ ઓલવેઝ સ્મોલ આપણે બેરેલિયમ લિથિયમ હેલિયમમાં જોયું હાઇડ્રોજન આપણે નંબર એકને હાઇડ્રોજન આપ્યું બે ને આપણે હિલિયમ આપવું હોય તો એચ એચ એક સરખાથી જાય એટલે આપણે શું કરીએ છીએ એચ ઈ કરીએ છીએ જેથી પહેલો અક્ષર હંમેશા પહેલો લેટર હંમેશા કેપિટલ અને બીજું હંમેશા સ્મોલ રાખવાનું એટલે જો અહીંયા નાઇટ્રોજન નિયમ નાઇટ્રોજન એન નિયમ એન ઈ આ થયું દસ એકથી દસ જોયા એમના પછી છે અગિયાર તો અગિયારમું કહ્યું છે તો કે સોડિયમ તમને આમ તો બેઝિક ખબર જ હશે ધોરણ નવમાં તમે જોઈ ગયા છો એમનું નામ છે સોડિયમ લેટિન નામ છે એમનું નામ જે લેટિન છે એ સોડિયમ નામ છે બારમું છે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક બાર છે એટલે પ્રોટોન બાર હશે અને ઇલેક્ટ્રોન પણ બાર હશે નામ છે એમનું મેગ્નેશિયમ જો આ યાદ રાખજો મેગ્નેશિયમ છે તેરમું છે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર છે એટલે પ્રોટોન કેટલા હશે તેર અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે તે નામ છે એમનું એલ્યુમિનિયમ ચૌદમું છે સિલિકોન બહુ સારી રીતે આપણે જાણીએ છીએ એમને કારણ કે સિલિકોન પ્લેટનો ઉપયોગ છે સેમી કન્ડક્ટર સેમી મેટલ્સ છે જે કન્ડક્શન કરે છે સારી રીતે અને વિદ્યુત પ્રોટોન સૂર્યપ્રકાશની હાજરીમાં એ વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન કરે છે નામ છે એનું સિલિકોન નામ ફોસ્ફરસ છે એટલે એમની સંજ્ઞા છે એફ થી ચાલુ થાય એવું હોતું નથી અહીંયા આપણે નામ ફોસ્ફરસ એમની સંજ્ઞા છે પી પંદર પરમાણુ ક્રમાંક છે એટલે એમાં પ્રોટોનની સંખ્યા પંદર છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પંદર છે તો અગિયારમું છે સોડિયમ બારમું છે મેગ્નેશિયમ સંઘના એમ નામ મેગ્નેશિયમ તેર પરમાણુ ક્રમાંક નામ છે એલ્યુમિનિયમ એ એલ સંઘા છે એ એલ ચૌદ સિલિકોન નામ છે સિલિકોન સંજ્ઞા છે એસઆઈ અને પંદરમું છે ફોસ્ફરસ સંજ્ઞા છે પી એના પછી સોળ જોઈએ સોળ પરમાણુ ક્રમાંક સોળ એ છે સલ્ફર પરમાણુ ક્રમાંક સોળ છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સોળ સોળ હશે નામ છે એનું સલ્ફર જોયું ચૌદમું હતું કયું સિલિકોન એની સંજ્ઞા હતી જ્યારે સંજ્ઞા છે સિમ્પલ છે છે સંજ્ઞા સીએલ પ્રોટોનની સંખ્યા સત્તર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સત્તર નામ છે એનું ક્લોરીન અઢારમું છે આર્ગન સંજ્ઞા છે એમની એ આર પરમાણુ ક્રમાંક અઢાર છે એટલે પ્રોટોન અઢાર હશે અને ઇલેક્ટ્રોન પણ અઢાર હશે નામ છે એમનું આર્ગોન છે પોટેશિયમ એમની સંજ્ઞા છે કે છે પી છે નહીં એટલે ખાસ જોવાનો કે ફોસ્ફરસની સંજ્ઞા પી છે તમે પોટેશિયમમાં જો પી મૂકી દો તો ચાલે નહીં એટલે પોટેશિયમ નો પરમાણુ ક્રમાંક ઓગણીસ છે એટલે પ્રોટોન ઓગણીસ ઇલેક્ટ્રોન પણ ઓગણીસ પોટેશિયમ જો ફોસ્ફરસની સંજ્ઞા આપણે પી લખી હતી પછી તમે પોટેશિયમની સંજ્ઞા છે પી લખી શકો નહીં પોટેશિયમ છે એ નામ એમનું ખરેખર તો આમ પોટાશ કહેવાય અને એનું લેટિન નામ છે કે ઉપરથી ચાલુ થાય ધેન ટ્વેન્ટી એ છે કેલ્શિયમ સોરી પરમાણુ ક્રમાંક વીસ છે એટલે પ્રોટોનની સંખ્યા વીસ અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વીસ નામ છે એમનું કેલ્શિયમ જોયું અહીંયા ક્લોરીન તમારી પાસે છે આપણે છ નંબર લખ્યો તો કાર્બન કાર્બન છે એમની સંજ્ઞા સી છે ક્લોરીનની સી એલ છે અને કેલ્શિયમની સી એ છે એટલે આ ખાસ જોવાનું કે એક સરખું નામ અને એક સરખું સંજ્ઞા જો આવતી હોય નામ જે એ સિમ્પલ ચાલુ થતા હોય કે થી અથવા તો સી થી તો ત્યારે ખાસ જોવાનું એમની સંજ્ઞા કાર્બનમાં એમની સંજ્ઞા સી છે ક્લોરીનમાં સીએલ છે અને કેલ્શિયમમાં સી એ છે જેમ જેમ પ્રેક્ટિસમાં આવતું જશે એમ આપણે સરળતાથી યાદ રહી જશે પણ શરૂઆત જે છે એ ખાસ જોવા તો સોળ નંબર છે સલ્ફર સંજ્ઞા છે એસ સત્તર નંબર ક્લોરીન સંજ્ઞા છે સીએલ અઢાર નંબર આર્ગોન સંજ્ઞા છે એ આર પોટેશિયમ ઓગણીસ નંબર સંજ્ઞા છે કે કેલ્શિયમ સંજ્ઞા છે સી એ અને જેમ પરમાણુ ક્રમાંક છે એમના બેઝ ઉપર એમનું જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ છે આવતી હોય છે એમના પછી એકવીસમું આપણે ત્રીસ સુધી જોવાના છે એકવીસમું છે સ્કેન્ડિયમ સંજ્ઞા છે એસ સી ટ્વેન્ટી વન પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા ટ્વેન્ટી વન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ટ્વેન્ટી વન નામ છે એનું સ્કેન્ડિયમ ધેન ટ્વેન્ટી ટુ ટિટેનિયમ ટ્વેન્ટી ટુ પરમાણુ ક્રમાંક છે તો પ્રોટોનની સંખ્યા બાવીસ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બાવીસ નામ છે ટીટેનિયમ ટ્વે ટ્વેન્ટી થ્રી વેનેડિયમ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી વેનેડિયમ સંજ્ઞા વી ટ્વેન્ટી ફોર ક્રોમિયમ ટ્વેન્ટી ફોર પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોનની સંખ્યા ટ્વેન્ટી ફોર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ટ્વેન્ટી ફોર નામ છે એમનું ક્રોમિયમ છ કાર્બન સત્તર ક્લોરીન ટ્વેન્ટી કેલ્શિયમ ક્રોમિયમ ટ્વેન્ટી ફોર દેન ટ્વેન્ટી ફાઈવ એ છે મેંગેનીઝ પચીસ પરમાણુ ક્રમાંક છે તો પ્રોટોનની સંખ્યા પચીસ અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પચીસ નામ છે એમનું મેંગેનીઝ આપણે જોયું હતું બાર નંબર જે છે એ મેગ્નેશિયમ હતું એમની સંજ્ઞા એમ જી હતી જ્યારે મેંગેનીઝ આ મેંગેનીઝ છે મેગેઝીન નથી જેમનું પરમાણુ ક્રમાંક પચીસ છે અને એમની સંજ્ઞા છે પરમાણુઓ છે સ્કેન્ડિયમ એમની સંજ્ઞા છે એસ ઇ ટ્વેન્ટી ટુ છે ટીટેનિયમ એમની સંજ્ઞા છે ટીઆઈ ટ્વેન્ટી થર્ડ જે છે પરમાણુ છે એ વેનેડિયમ એમની સંજ્ઞા વી ટ્વેન્ટી ફોર છે ક્રોમિયમ એમની સંજ્ઞા સી આર અને ટ્વેન્ટી ફાઈવ મેંગેનીઝ એમની સંજ્ઞા છે એમ જી અને પછી હવે પાંચ બાકી આ છે આપણે જે જોવાના છે આમ તો કુદરતી રીતે અને માણસોએ બનાવેલા ટોટલ એકસો ને બાર પરમાણુઓ છે આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે અત્યાર સુધીમાં બાકીના ધીમે ધીમે હવું હવે થાય છે પણ આપણે જે ભણવાનું છે જેમાં આપણું લગભગ જે પર્સન છે એ કવર થઈ જતો હોય તો એ એકથી ત્રીસમાં આપણે જોઈ લેશું ટ્વેન્ટી સિક્સ છે ફાયરસ પરમાણુ ક્રમાંક જેમને આપણે આયર્ન કહીએ છીએ અથવા તો ફેરસ પણ કહીએ છીએ અને જેને લોખંડનો જેને કહે બેઝિક મટિરિયલ છે લોખંડનો ટ્વેન્ટી સેવન કોબાલ્ટ પરમાણુ ક્રમાંક ટ્વેન્ટી સેવન તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ટ્વેન્ટી સેવન નામ છે કોબાલ્ટ ટ્વેન્ટી એટ નિકલ પરમાણુ ક્રમાંક ટ્વેન્ટી એટ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ટ્વેન્ટી એટ નામ છે એમનો નિકલ ટ્વેન્ટી નાઇન નામ છે કોપર પરમાણુની સંજ્ઞા છે એ સીયુ છે કોપર થર્ટી નામ છે એમનું જિંગ સંજ્ઞા છે જેડ એન તો આ છે ટોટલ એકથી ત્રીસ પરમાણુ તો એમાં જુદા જુદા જે આપણે કહીએ જેમ કે કોબાલ્ટ છે તો કોબાલ્ટમાં પણ છઠ્ઠા નંબરનું કાર્બન છે સત્તર નંબર ક્લોરીન છે વીસ નંબર કેલ્શિયમ છે અહીંયા ફરી પાછો કોબાલ્ટ છે બરાબર સત્યાવીસ નંબર કોબાલ્ટ છે ઓગણત્રીસ નંબર સી યુ છે તો આ બધામાં પહેલું તો કાર્બન ફિક્સ છે સોરી સી ફિક્સ છે ખાસ જોવાનું કાર્બન છે ક્લોરીન છે કેલ્શિયમ છે કોબાલ્ટ અને કોપર આવી રીતે ફેરસ છે નવ નંબરનું ફ્લોરિન છે નવ ફ્લોરિન છે તો ટ્વેન્ટી સિક્સ છે એ ફેરસ છે આ જોવાનું આ ફોસ્ફરસ અને પોટેશિયમ છે એ ખાસ જોવાનું પંદર નંબર ફોસ્ફરસ છે એમની સંજ્ઞા પી છે અને ઓગણીસ નંબર છે એ પોટેશિયમ છે એમની સંજ્ઞા કે છે દેન નાઇટ્રોજનવાળું પણ મટિરિયલ છે એક સાત નંબર છે નાઇટ્રોજન છે દસ નંબર છે નિયોન છે અગિયાર નંબર છે સોડિયમ છે ધેન ટ્વેન્ટી એઈટ નંબર જે છે એ નિકલ છે આ બધામાં એન છે કોમન છે બાકીનો બધા નિયોન સોડિયમ નિકલ છે એ ચેન્જ થતા રહે છે એવી જ રીતે કોપરનું આપણે લઈ લીધું તો જુદા જુદા આ આને સાથે સાથે નામમાં પણ ક્યારેક ચેન્જીસ આવતા હોય જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ છે અથવા તો સોડિયમ છે તો એમની સંજ્ઞા એન એ છે પણ નામ સોડિયમ છે પોટેશિયમની સંજ્ઞા કે છે પણ નામ પોટેશિયમ છે આપણે આપણે આના એન જ ઓળખીએ છીએ ફાયરસ તો બહુ ઓછા કે છે ઓકે તો આવા જે જુદા જુદા પરમાણુઓ છે એમાં પર્ટિક્યુલર એક સરખા નામવાળા હોય તો પણ જો પ્રોબ્લમ ન થાય એના માટે ખાસ જોવાનું પહેલું છે હાઇડ્રોજન સંજ્ઞા એચ હિલિયમ સંજ્ઞા એચ લિથિયમ સંજ્ઞા એલ આઈ પેરેલિયમ સંજ્ઞા બી ઈ પાંચમું બોરોન સંજ્ઞા બી છઠ્ઠું કાર્બન સંજ્ઞા સી સાતમું નાઇટ્રોજન સંજ્ઞા એન આઠમું ઓક્સિજન સંજ્ઞા ઓ નવમું ફ્લોરિન એમનું સિમ્બોલ છે એફ દસમું નિયોન એમનો સિમ્બોલ છે એન ઈ Agiar muche sodium and E twelve magnesium M G thirteen aluminium A L fourteen silicon S I 15 phosphorus P sixteen sulfur S 17 chlorine Cl eighteen argon AR AR 20, uh, 19 potassium K then twenty calcium C A twenty-one scandium S C twenty two ટિટેનિયમ ટીઆઈ ટ્વેન્ટી થ્રી V, વી ટ્વેન્ટી ફોર ક્રોમિયમ સી Mn, ટ્વેન્ટી Ferrous મેંગેનીઝ એમ એન ટ્વેન્ટી સિક્સ ફેરસ એફ 29 ટ્વેન્ટી સેવન 30 સી ઓ ટ્વેન્ટી એઈટ નિકલ ટ્વેન્ટી નાઇન કોપર સી યુ થર્ટી જિંગ જેડ એન તો આ જુદા જુદા એકથી જે ત્રીસ પરમાણુઓ છે એમની વાત આપણે છે કરવાની છે પરમાણુનું બેઝિક પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન છે એમાં કેટલા પ્રોટોન ઇલેક્ટ્રોન જે આવેલા છે એ આપણને ખબર પડી ગઈ તો હવે પછી એમાં જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે આપણે એવું કીધું કે એમના સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ છે એ આમ ફરતે એમની બાજુ છે એ ફરતા હોય તો પહેલાં તો એ ફરે છે એના માટે તો કે પહેલી કક્ષામાં કેટલા આ જે છે એ ઓર્બિટ છે પહેલી ઓર્બિટ ફર્સ્ટ ઓર્બિટ છે સેકન્ડ ઓર્બિટ છે થર્ડ ઓર્બિટ છે તો આ ઓર્બિટ છે એ કેવી રીતે હરાણ થાય છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોન જે આવેલા છે એ હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ